राज्य में फरी कमोसमी वरसाद की आगाही करवामां आवी छे त्यारे 20 डिसेम्बर सुधी राज्य वातावरण में फेरफार जोवा मळशे। बंगाल में भीषण चक्रवात ने लई गुजरात वातावरण में बदलाव जोवा मळशे। हवामान निष्णात अंबालाल पटेले हवामान ने लईने आगाही करी छे। तो वेस्टर्न डिस्टर्बन्सना कारणे गुजरात में असर थशे अने 7 डिसेम्बर सुधी केटलाक जिल्लामां वरसादनी पण संभावना तेमणे व्यक्त करी छे। तो दाहोद, पंचमहाल, वडोदरामां कमोसमी वरसादनी संभावना, त्यारे दक्षिण गुजरात, सौराष्ट्रना जिल्लाओमां पण कमोसमी वरसादनी संभावना तेमणे व्यक्त करी छे। 14-15-16 तारीख सुधी राज्यमां वादळछायुं वातावरण रहेशे। तो डिसेम्बरमां कमोसमी वरसादने लई खेडूतोने नुकसाननी पण आशंका तेमणे સેવી છે। ગુજરાતનું હવામાન તારીખ 20 ડિસેમ્બર સુધી તેમાં ફેરફાર થવાની શક્યતા છે। બંગાળના ઉપસાગરનું જે ચક્રવાત છે એ 2 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર અને લગભગ 8 ડિસેમ્બર સુધી ત્યાંની અસર રહેશે અને આ ભીષણ ચક્રવાત ભારે વરસાદ કરશે દક્ષિણ પૂર્વ તટો ઉપર। ત્યારબાદ તારીખ 9, 10 અને 11 પણ કંઈક અંશે ચક્રવાતની અસરો ભિન્ન ભિન્ન ભાગોમાં રહેશે અને ગુજરાતના ભાગોમાં પણ વાદળવાળું આવવાની શક્યતા રહેશે। મુંબઈ, મહારાષ્ટ્રના ભાગો સુધીમાં હવામાન પલટાશે અને તારીખ 14-15-16-20 તારીખ સુધીમાં તો ગુજરાતના ભાગોમાં પણ વાદળવાળું આવવાની શક્યતા રહેશે અને કચેર માવઠું પણ થઈ શકે। હમણાં જોવા જઈએ તો તારીખ 7 ડિસેમ્બર સુધી લગભગ દાહોદ, પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, વડોદરાના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને કોઈ પછી સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ કોઈ ભાગમાં વાદળવાળું કે માવઠાની અસર થઈ શકે। ખાસ કરીને દાહોદ, પંચમહાલના ભાગો અને લગભગ વડોદરાના ભાગોમાં ત્યાંની કોઈ કોઈ ભાગમાં ત્યાંની અસર રહેશે। મહેસાણાના ભાગોમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા, કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ તારીખ 20 સુધી તો હવામાનમાં ભારે પલટા આવશે અને આ પલટાઓ ફરી પુનઃ માવઠું લાવવાની શક્યતા કરશે।